तो विद्यार्थी मित्रों आज आप माय सॉन्ग पोएम माय सॉन्ग्स मारू गीत एना विषे आप चर्चा करिए। तो कविए एनु गीत लख्यू छे अने एना बाळक संभळावे छे त्यारे एना बाळक ने ऊपर गीतनी केवी असर थाय छे ए आपणने जो समझवानुं छे। ने माय सॉन्ग एटले मारू गीत एटले कविनुं गीत અને એના સ્પેલિંગ પણ બાજુમાં લખેલા છે એ સ્પેલિંગ પણ આપણે હોમવર્કમાં લખી લેવા બરાબર। એ માય સોંગ મારું ગીત એના વિશે આપણે જોઈએ કેવી રીતે સમજવું। તો માય સોંગ એટલે કે ધીસ સોંગ ઓફ માઇન વિલ વિન સેટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ। તો આ મારું ગીત તારી આસપાસ સંગીત રેલાવશે અથવા વિંટાળશે માય ચાઇલ્ડ એટલે કે મારા બાળ લાઈક ધ ફોન્ડ ઓફ ફોન્ડ આર્મ્સ ઓફ લવ એટલે કે પ્રેમના અથવા પ્રેમના હેત ભર્યા હાથની જેમ અથવા તો હેત ભર્યા હાથની જેમ અથવા તો ખુલ્લા હાથની જેમ એટલે કે થી ધી સોંગ ઓફ માઇન્ડ वे वाइन वेन साइड्स म्यूजिक अराउंड यू माय चाइल्ड लाइक द फॉन्ड आर्म्स ऑफ लव। तो अँ जो वेन एट विंटाड़व परंतु अँ विंटाड़ जगह फैलाव सतत मूंझू एट के म्यूजिक एट संगीत अने फॉन्ड आर्म्स ऑफ लव एट के प्रेमना अथवा एक भरया हाथनी जेम अथवा तो खुला हाथनी જે પ્રેમના ખુલ્લા હાથની તો અહીંયા જોઈએ કે ધી સોંગ ઓફ માઇન્ડ વિલ વેન સેટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ હે મારા બાળ આ મારું ગીત ખુલ્લા હાથની જેમ અથવા હેત ભર્યા હાથની જેમ તારી આજુબાજુ સંગીત રેલાવશે। ધી સોંગ ઓફ માઇન્ડ વિલ ટચ યોર ફોરહેડ like a kiss of blessing to this song of mine should be touch means spurs karo your forehead means kapal forehead means kapal jodo yahan likha hai forehead means kapal to kapal ne like a kiss of blessing એટલે આશીર્વાદ અને kiss એટલે ચુંબન કરવું આશીર્વાદ ને ચુંબીને જેમ તારા કપાળને સ્પર્શે એટલે કે ધી સોંગ ઓફ માઇન્ડ વિલ ટચ યોર ફોરહેડ લાઈક એ કિસ ઓફ બ્લેસિંગ તો આ મારું ગીત એ તારા કપાળને એક આશીર્વાદની ચુંબીની જેમ તારા કપાળને સ્પર્શશે વેન યુ આર અલોન અને જ્યારે અલોન એટલે કે એકલો જ્યારે તું એકલો હોઈશ ત્યારે It will sit by your side. By your side means કે તારી બાજુમાં સીટ એટલે બેસવું દિલ છે એટલે બહિષ્કાર તો તારી બાજુમાં બેસે એન્ડ વિસ્પર એટલે ધીમેથી ગણગણ અથવા કાનમાં કહેવું ઇન યોર હેર એટલે કે તારા કાનમાં વિનંતી કહી કહેશે એટલે વેન યુ આર અલોન ઇટ વિલ સીટ બાય યોર સાઈડ અને જ્યારે તે એકલો હોય ત્યારે અમારું ગીત તારી બાજુમાં બેસે એન્ડ વિસ્પર ઇન યોર હે અને તારા કાનમાં કંઈક ગુંજશે કહેશે વેન યુ આર અલોન ઇન ધ ક્રાઉડ ક્રાઉડ એટલે ટોળું તો જ્યારે તું ટોળામાં હોય છે એટલે ટોળામાં ઘેરાયેલો હોય ત્યારે ઇટ વિલ થેન્ક્સ એટલે રક્ષણ કરો યુ અબાઉટ વિથ અલોફ મેન્સ એટલે એકલતામાં પણ તારું એ રક્ષણ કરશે એટલે કે જ્યારે તું ટોળામાં એકલો હોઈશ ત્યારે પણ તે તારું એકલતામાં પણ તારું રક્ષણ કરશે માય સોંગ્સ બે લાઈક એ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ કે માય સોંગ્સ બી લાઈક એ પેર ઓફ વિંગ્સ એટલે પાંખોની જોડ ટુ યોર ડ્રીમ્સ એટલે સ્વપ્નની તો સ્વપ્નની પાંખોની તારા સ્વપ્ન માટે પાંખોની જોડ ને જેમ બનશે એટલે પાંખોની જોડ બનશે એટલે કે માય સોંગ્સ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ
तुम्हारो गीत ए तारा स्वप्न नहीं पाको ने जेम अपनी जेम तारी साथ से अथवा तो पापों का स्वप्न नहीं पापों जोड़नी जेम से इट विल ट्रांसपोर्ट योर हार्ट टू द वर्ड ऑफ द अननोन એટલે કે ઇટ વિલ ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન કરતો વહન કરવું યોર હાર્ટ એટલે કે તારા હૃદયને ટુ ધ વર્ડ્સ ઓફ વર્ડ્સ એટલે કે અનુભવ કરાવો અબાઉ વિથ અનુભવની નજીક લઈ જવું વે ઓફ ધ અનનોન એટલે અનનોન એટલે અજાણ્યા અનુભવની નજીક તારા હૃદયને લઈ જશે એટલે વહન કરશે तो माय सॉन्ग्स विल ट्रांसपोर्ट योर हार्ट टू द वर्ड्स ऑफ द अननोन तो मारो गीत तारा हृदय ने अजाण्या अनुभव ने तरफ वहन करे छे अथवा अजाण्या अनुभव करावशे इट विल बी लाइक द फेथफुल स्टार ओवर हेड એટલે માથા ઉપરનો એક તારો કે જેને આપણે કહીએ ફેથફુલ સ્ટાર એટલે ધ્રુવ તારો કહે છે કે ફેથફુલ સ્ટાર એટલે વિશ્વાસ તારો બનશે એટલે કે માય સોંગ્સ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવર હેડ એટલે કે તારા માથા ઉપર રહેલો આ તારો જે હોય છે ધ્રુવનો તારો કે જે એક વિશ્વાસ તારો કહેવાય કે એને કહે છે કે મારું ગીત તારા માટે એક વિશ્વાસ તારો બનશે ક્યારે તો વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ અને જ્યારે અંધારી રાત તારા રોડ ઉપર અંધારી રાત હશે ત્યારે તો રસ્તે અંધારી રાત હશે ત્યારે આ મારું ગીત તારો એક વિશ્વાસ તારો બનશે પછી કે માય સોંગ્સ વિલ સી ઇન ધ પીપલ્સ ઓફ યોર આઈઝ પીપલ એટલે વિદ્યાર્થી પરંતુ અહીંયા પીપલ એટલે આંખ દેખીકી તો અહીંયા માય સોંગ્સ વિલ સી ઇન ધ પીપલ્સ ઓફ યોર આઈઝ એટલે મારું ગીત તારા આંખોની કીકીઓમાં બેસશે એન્ડ વિલ કેરી યોર સાઈટ એટલે દ્રષ્ટિ અથવા નજર ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ હાર્ટ એટલે વસ્તુનું હૃદય અથવા તો હાર્ટ ઘર અને થિંગ એટલે કે વસ્તુ તો મારું કેરી એટલે લઈ જવું તો મારું ગીત માય સોંગ્સ વિલ સી ઇન ધ પીપલ્સ ઓફ યોર આઈઝ તો મારું ગીત તારી આંખોની કીકીમાં બેસશે એટલે કે કીકી બનશે એન્ડ વિલ કેરી યોર સાઈટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ અને તે વસ્તુના હૃદય સુધી તારી દ્રષ્ટિને લઈ જશે એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ધ અને જ્યારે મૃત્યુમાં મારો અવાજ શાંત થશે એટલે કે મારો અવાજ બંધ થશે મૃત્યુ થશે ત્યારે માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ એટલે બાળકને કહે છે કે જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે મારો આ ગીત તારા જીવંત હૃદયમાં ગુંજશે અથવા તો જીવંત હૃદયમાં બોલી ઉઠશે આ રીતે આ ગીત માય સોંગ્સ ગીત છે હવે આપણે જોઈએ કે ગીતની સાથે સવાલ જવાબ કેવી રીતે થાય એ પણ જોઈએ તો ધીસ સોંગ ઓફ માઇન્ડ ધીસ સોંગ ઓફ માઇન્ડ વિલ વેન સેલ્ફ સમેઝી અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ લાઈક ધ ફોન આમ ઓફ લવ તો પ્રેમના હાથમાં તો છે ગીત બાળકની આસપાસ શું કરશે અને કેવી છે તો ક્વેશ્ચન કે વોટ વે વોટ વે ધ વર્ડ સોંગ સોંગ ડો around around the child
तो शू कहते हैं कि कवि गीत बाड़कनी आसपास शू करशे अने केवे तो जवाब द बर्ड सॉन्ग When it's music, music around the time, like the one of तो कवि गीत बाड़कनी आसपास खुला हाथ हेत भरया खुला हाथनी जेम बाड़कनी आसपास तेनुं संगीत ઘૂંટાડશે તો દોરેલા છે. બીજો પ્રશ્ન એવી રીતે કરીએ તો જોઈએ કે દિસ સોંગ ઓફ પેન માઇન ટુ બી ટચ યોર ફોરહેન્ડ લાઈક કીસ ઓફ બ્લિસ. બરાબર, તો એના માટેનો પ્રશ્ન એ રીતે કરી શકાય કે કવિ what kind of kiss does the poet wish to cover? What kind of kiss does the poet want to convey? तो कवि क्या प्रकार ने किस ने व्यक्त करवाई छे छे तो ऐसी बात नहीं कि तो द पोएट वांट्स was the kiss care can kiss was to come to come a kiss of blessing કેસર ચીજે પણ જોવા રીતે થાય કે અગર વેન યુ આર અલોન ઇટ વિલ સીટ બાય યોર સાઈડ એન્ડ ડિસ્કવર ઇટ્સ યોર. તો એના પરથી પ્રશ્ન કરીએ કે જ્યારે બાળક એકલો હોય ત્યારે કવિનું ગીત શું કરશે? તો વોટ When the poet song do when the child is alone. બાળક એટલું હોય ત્યારે આ ગીત શું કરશે? તો ધ વર્ડ સોંગ મીન્સ કી
से by his side. And this word, this word, this word in his head. तो जैन बाड़े के तो हुए तैयार कवि होती तैन राजी में देश से अन्य रखा होती बोझ बैन की बात इन हलो अने जारे तो एक लो हुए तैयार एक भी फैंस यू अलम विट अलो फ्लो अने जारे तो एक लो हुए अरे कुड़ा में हुए चे तैयार अगीर शू कर तो एना विषय पर प्रश्न लिखिए Of what be the poet's song? Do and the child serves all in the dark. टोड़ा में होए तैयारे गीत शुरू करे सेना में जहां बनी तो जा द पार्ट संभू तो द पूरा जा then the child Then the child is in the ground. Now, when I tell you about that, the bird's song. 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 The is with a little. So when the child is in the crowd that Toda Mahoy Kare gets you guys the word song to be thanks him about with a little. Kale Ika Dama Tenu Rakshan Kursu Shara is a party. So my songs be like a pair of things to your dream. तो कवि नु गीत बाड़क माटे शू बन सके What the poets song song become for child बाळक माटे शू बनशे तो एना मत जाओ तो
poet's song. The beetle, a pair of wings. पाखोनी जोड़ बन से तो इस चला सपना पाखोनी जोड़ बच्चे बराबर आ रीते एना सवाल जा लखवा हवे आगे जोईए तो जोई लेजो चलो आगे तो मैं आगे प्रश्न सर को कही दी मैंने एक मंत्री कई रीत सांस देखा मेरे दर्द है बराबर रात्र सुनता है तो आया जी तो एक भी माय सॉन्ग विल बी लाइक अ स्पेल इट विल ट्रांसफर योर हार्ट टू द वर्ड्स ऑफ द अननोन એટલે કે તે આ મારું ગીત અજાણ્યા અનુભવની તરફ તારા હૃદયને લઈ જશે ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવર હેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ ને તારા રસ્તે જ્યારે અંધારી રાત હોય ત્યારે આ મારું ગીત એક વિશ્વાસ તારો બનશે એના પર પૂછતા વોટ ઇઝ ધ પોઈટ સોંગ બીકમ ડ્યુરિંગ ધ ડાર્ક નાઇટ તો કવિનું ગીત અંધારી રાત્રે શું બનશે તો જોઈએ ડ્યુરિંગ ધ ડાર્ક નાઇટ ધ પોઈટ સોંગ બી બીકમ એ ફેથફુલ સ્ટાર તો અંધારી રાત્રે એ શું બનશે ફેથફુલ સ્ટાર બનશે હવે આજે તો સોંગ જોઈએ તો એક વી માય સોંગ્સ વિલ સીટ ઇન ધ પીપલ્સ ઓફ યોર આઈઝ And will carry your sight into the heart of thing. So, maru geet tari aapni khikyo ma bhesse and will carry your sight into the heart of thing. Ane tari najar ne akata drashti ne vastu na aad sudhi lei jese. To ena sudhi aap jisme where did the pots of seed and head? કવિ ગીત ક્યાં બેસશે અને શું મદદ કરશે તો ધ પોઈટ્સ આ સોંગ વે સીટ ઇન ધ પોઈટ્સ ઓફ ધ ચાઇલ્ડ આઈ પીપલ્સ ઓફ ધ ચાઇલ્ડ પીપલ્સ એટલે કીકી તો કવિની આંખોની અરે બાળકની આંખોને કીકી બનશે એન્ડ કેરી હિઝ સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ અને વસ્તુના હાથ સુધી તેની દ્રષ્ટિને લઈ જશે બરાબર છેલ્લે જોઈએ એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ એન્ડ ધે અને જ્યારે મૃત્યુમાં મારો અવાજ શાંત થશે એટલે કે જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે માય સોંગ વે સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ અને ત્યારે મારું આ ગીત તારા જીવંત હૃદયમાં બોલશે કઈ લખી નવી કે વોટ વે ધ પોઈટ્સ સોંગ ડુ ઇવન આફ્ટર ઇઝ ડે કવિનો મૃત્યુ પછી આ કવિનું ગીત શું કરશે તો ઇવન આફ્ટર ઇઝ ડે એટલે પેલા મૃત્યુ પછી ધ પોઈટ સોંગ બે સ્પીક ઇન ધ હાર્ટ ઇન ધ લિવિંગ હાર્ટ ઓફ ધ ચાઇલ્ડ બરાબર આ રીતે તમારે હવે છે કે હોમવર્ક હોમવર્ક
वीडियो बनाते हैं। Thank you.